હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે અબકી બાર નવોદય પાસ મિત્રો નવોદય માટે તમારા સપનાને પૂર્ણ કરવા અપેક્ષા જ્ઞાનકી દ્વારા મિત્રો જવાહર નવોદય જે પ્રવેશ પરીક્ષા છે એમાં મિત્રો પેપર જે પૂછાયેલા પેપર ખાસ યાદ રાખજો મિત્રો અગાઉના વર્ષના પૂછાયેલા પેપરનું આપણે સોલ્યુશન વર્ષ બે હજાર પંદર ખાસ મિત્રો લખી લેજો બે હજાર પંદરનું પેપર સોલ્યુશનનો આજે આપણે ભાગ બીજો સમજીએ છીએ જેની અંદર મિત્રો વિભાગ બે ખૂબ મહત્ત્વનું છે ગણિત મિત્રો અત્યારે બાળકને જો મુશ્કેલી અથવા મૂંઝવણ હોય જો મૂંઝવણ હોય તો એ ગણિત વિભાગમાં જ છે આકૃતિ છે તો આકૃતિની તમે ખૂબ સરસ તૈયારી કરી શકો છો અને સરસ રીતે રોકડા માર્ગ તમારા કવર કરી શકો છો અને ફકરા છે મિત્રો ગુજરાતી ભાષા માટેના જે ફકરા જે ચાર ફકરા છે એ માટે પણ તમે ખૂબ સરસ મહેનત મિત્રો આપણે કરેલી છે પણ એક્ઝામ રિલેટેડ અને મારે મારું ગોલ છે મારું ધ્યેય છે કે નવોદયમાં મેરિટમાં આવું તો ત્યાં જો મને કોઈ રસ્તો અટકાવતો હોય તો એ ગણિત હતો ને એટલા માટે ગણિતને તમને રમતા રમતા શીખવાડી શીખી શકો ગણિતનો ડર દૂર થાય એ માટે આપણે મિત્રો સાતસો વિડીયો ગણિતના અપલોડ કર્યા છે મિત્રો અત્યારે તમે અપેક્ષા જ્ઞાનકી ખાસ વિઝિટ કરજો યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાં મિત્રો પ્લે લિસ્ટ તમે ખોલી અને એકવાર ચેક કરી લેજો છસોથી પણ વધારે વિડિયો ને ટોટલ આપણે સાતસો વિડીયો મિત્રો આપણે મૂકેલા છે ટ્રિક એન્ડ ટ્રિપ્સ તમે જોઈ લો અલગ અલગ પ્રકારની ટેસ્ટ તમારી છે નવોદયના મિક્સ્ર ટેસ્ટ છે બધી જ વસ્તુ મિત્રો પચાસથી વધુ અમારી ટેસ્ટ છે ટેલિગ્રામ ચેનલમાં ફ્રી છે ઓકે એ સિવાય ફકરાની પણ પચાસથી વધુ ટેસ્ટ અમે લીધેલી છે

ત્રણસો અને નેવું અને તમારે તેર વડે ભાગવાના છે મિત્રો ફક્ત ભાગાકાર અને આ દાખલો મિત્રો ભાગાકારનો ધોરણ ચાર ના બાળકને પણ આવડે અને આવો દાખલો નવોદયમાં પૂછાનો તો એક પોઈન્ટ પચીસ માર્ક છે મિત્રો એ મારા રોકડા થાય કે ન થાય જો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય જાય તો આપણે કેટલા ખુશ થઈ જાય હવે મિત્રો આવો પ્રશ્ન પૂછાવો બે હજાર અને પંદરમાં આ પ્રશ્ન પૂછાયેલો છે તો જાતે કરો હોમવર્ક જ આપીશ આ દાખલો હું નહીં કરાવું કેમ કે ભાગાકાર કરવાનો છે ને તમે ખૂબ સરસ મહેનત કરો છો ઓકે નવોદય માટે મિત્રો તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો અપેક્ષા જ્ઞાનકીની મિત્રો અમારી બુક ત્રણ હજાર દાખલા નવોદયના ત્રીસ વર્ષના પ્રશ્નો તમને મળી જશે એકદમ સરળતાથી મિત્રો અમે તમને સ્ટેપ બાય સ્ટેપ આપેલા છે અને સાતસો વિડીયો આ બુકની સાથે ક્યુ આર કોડવાળી આખી બુક છે મિત્રો ઓકે તો ખાસ ક્યુઆર કોડ યુક્ત છે તમને મજા આવશે અને બોર્ડ વર્ક મિત્રો દરેક દાખલા છે આપણે બોર્ડ ઉપર એકદમ સરળતાથી દરેક ચેપ્ટરના ઓછામાં ઓછા તમને વીસ ભાગ આપણે બનાવ્યા વિડીયોના વીસ વીસ ભાગ તમને મળશે જેની અંદર બધી જ વસ્તુ આપણે આપેલી છે દરેક પ્રકરણના મિત્રો દરેક પ્રકરણ છે ઓછામાં ઓછા તમને એકસો પચાસ દાખલા મળશે ઓછામાં ઓછા હું કહું છું એકસો પચાસ દાખલા મહાવરા માટે તમારા મહાવરા માટે પછી બધી જ પેટર્ન આવી જશે કોઈ પણ પેટર્ન નવોદયની છૂટશે નહીં ઓકે અને બુક્સ ફક્ત બસો પચાસ રૂપિયામાં મળશે ઓકે ચાલો મિત્રો શરૂ કરીએ દાખલો બારમો એક લમઘન ટાંકીની ક્ષમતા મિત્રો બાર લિટર છે જો આ ટાંકીના પાયાનું ક્ષેત્રફળ સાતસો પચાસ ચોરસ સેન્ટીમીટર હોય તો ટાંકીની ઊંચાઈ હવે મિત્રો આ દાખલો જો સમજવો હોય તો આ એક આપણે સમજીએ મિત્રો આ છે એની એની ટાંકીની ક્ષમતાની જે ક્ષમતા મિત્રો છે આ જે ક્ષમતા કહી શકાય એ ટાંકીની ક્ષમતા તમને મિત્રો બાર લિટર કેટલી મિત્રો અહીંયાથી અહીંયા સુધીની જો વાત કરીએ ટાંકીની ક્ષમતા તો ટાંકીની ક્ષમતા કેટલી છે મિત્રો બાર લિટર તમને આ રકમમાં જ કહી દીધું ઓકે અને એનું પાયાનું ક્ષેત્રફળ મિત્રો એટલે આ જે ક્ષેત્રફળ છે તમને આપેલું છે ને ઊંચાઈ શોધવાની છે સિમ્પલ છે મિત્રો આ દાખલાને જો સરળતાથી આપણે કરવો હોય તો પણ આપણે બુક્સની અંદર આની મિત્રો સરસ રીતે આપણે સૂત્ર દ્વારા સમજૂતી આપેલી છે પહેલો કોન્સેપ્ટ બાર લિટર એટલે કેટલા ઘન સેમી થાય આ એક કોન્સેપ્ટ જો આપણને ખબર હોવી જોઈએ બાર લિટર એટલે કેટલા ઘન સેમી મિત્રો એક લિટર હોય ને યાદ રાખજો એક લિટર એટલે એક હજાર સેમી

આપેલું છે ઊંચાઈ આપણને ખબર નથી ઊંચાઈ શોધવાની છે એટલે એચ બરાબર આપણે શોધવાની છે હવે આ સાતસો પચાસ છે મિત્રો બરાબરની આ બાજુ જાય ગુણાકાર હોય તો ભાંગાકાર થઈ જાય બાર હજાર ભાંગા સાતસો પચાસ મિત્રો બાર હજાર ને તમારે સાતસો પચાસ વડે ફક્ત ભાંગવાના છે એક મીંડું એક મીંડું ગયું હવે બારસો ભાંગા પિચોતેર કરશો એટલે તમને જવાબ મળશે સોળ કેટલો મળશે મિત્રો સોળ સેન્ટીમીટર આ ટાકીની ઊંચાઈ છે મિત્રો કેટલી અહીંયા થી અહીં ઊંચાઈ કેટલી છે 16 સેમી જવાબ મળે છે ઓકે તો સરસ દાખલો છે પેલા તમને લિટર જે આપેલું છે એને ઘન સેમી માં ફેરવતા આવડી જાય તો દાખલો મિત્રો તમારો સરળ બનશે અને આપણી અપેક્ષા જ્ઞાન કી બુક માં મિત્રો આવા દાખલા તમને ખાસ અમે આપેલા છે ઓકે એક દાખલો તમારા માટે મિત્રો હોમવર્ક માં થઈ જાય એક ટાકીની લંગન આકાને ટાકીની ક્ષમતા છે મિત્રો 15 લિટર છે ઓકે જો આ ટાંકીના પાયાનું ક્ષેત્રફળ સાતસો પચાસ ચોરસ સેન્ટીમીટર હોય તો દાખલો તમારા માટે હોમવર્કમાં એક લંબઘન આકારનું વાસણ જેની ભૂજાઓ દસ સેમી વીસ સેમી અને ત્રીસ સેમી છે તો તેમાં કેટલું દૂધ ભરી શકાય સંચિત કરી શકાય મિત્રો આ પણ આકારનું વાસણ એટલે લંબ ઘનનું ઘનફરનું સૂત્ર છે એલ બી અને એચ પાત્ર મિત્રો કોઈ પણ વાસણ હોય લંબઘન આકાર હોય મિત્રો આ રીતે કંઈ વાસણ હોય આની ઓકે આ આ રીતે વાસણ લંબાઈ પહોળાઈ ઊંચે ત્રણેય વસ્તુ કરવાની લંબાઈ કેટલી છે દસ વીસ અને મિત્રો ત્રીસ સેન્ટીમીટર છે તો ત્રણ દુ છ ત્રણ દુ છ ઓકે અને એક બે ત્રણ મીડિયા ત્રણ ઘન મિત્રો આ કેટલા એવા ઘન સેમી આવ્યા આપણે ઓપ્શન શું છે મિત્રો જો અહીંયા છ હજાર મળડા છે શુંથી મિત્રો વાસણ આ જે વાસણ છે આ જે વાસણ મિત્રો આ વાસણની ક્ષમતા કેટલી છ હજાર ઘનસેમી પણ અહીંયા ઓપ્શન તમે જુઓ લીટરમાં એ પાછું ઓકે તો એક ઘનસેમી એટલે એક હજાર ઘનસેમી હોય મિત્રો એક હજાર ઘનસેમી તો એક લિટર તો છ હજાર છ હજાર ઘનસેમી બરાબર કેટલા તો છ હજારને હજાર વડે તમે ભાંગી નાખો મિત્રો ત્રણ મીડા ગયા એટલે છ લીટર આ વાસણ જે છે મિત્રો વાસણની ક્ષમતા કેટલી છે છ લિટર આપણો જવાબ આવે છે સી મિત્રો આવા જ દાખલા બુક્સમાં અમે તમને આપ્યા છે જાતે કરજો મિત્રો અને વધારે જો મિત્રો તમારે ટેસ્ટ લેવી હોય અને વધારે પ્રેક્ટિસ કરવી હોય તો અપેક્ષા જ્ઞાન કી બુક ટુ મિત્રો ઓલ ઇન વન મિત્રો ઓલ ઇન વન બુક કહી શકાય નવોદય માટે કહી શકાય ઓલ ઇન વન એક હજાર મિત્રો આકૃતિ તમને આપી છે અને દરેક ચેપ્ટરના મિત્રો બે ટેસ્ટ એટલે ટોટલ વીસ પ્રશ્નોની અમે ટેસ્ટ લીધી છે ઓકે દરેક ચેપ્ટરની મિત્રો આકૃતિની ગણિતની વાત કરીએ તો ગણિતના દરેક ચેપ્ટરની ત્રણ ત્રણ ટેસ્ટ એટલે વીસ તેરીસ સાહીઠ અમે ટેસ્ટ લીધી છે એ એ વધારે મિત્રો પચાસ ટેસ્ટ બીજી પણ છે અંદર અને ફકરાની જો વાત કરીએ તો સો ફકરા મિત્રો ગુજરાતની પ્રથમ એવી બુક હશે કે જેમાં સો ફકરા તમને મહાવરા માટે આપે મહાવરા માટે સો ફકરા અને એથી વધારે જો વાત કરીએ સોની ઉપર પચાસ ફકરાની ટેસ્ટ લઈએ છીએ અને મિત્રો પાસઠ ફકરા વિડીયોના બધી જ વસ્તુ મિત્રો અમે તમને સાથે વિડીયો પણ મિત્રો આની સાથે યાદ રાખજો બસો ટેસ્ટ પણ છે એની સાથે છસો ઉપરથી વધારે વિડીયો પણ મળશે ફક્ત બસો પચાસ રૂપિયામાં મિત્રો મેળવી લેજો આ એક સરસ દાખલો મિત્રો છે એક કાર પાર્કિંગ વાળી જગ્યા છે એક પાર્કિંગ વાળી જગ્યામાં ઊભેલી આઠ કારો છે ઓકે એક સરસ રીતે આ એક પાર્કિંગની જગ્યા હશે મિત્રો એની અંદર આ રીતે કાર ઊભી છે એક કાર બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કાર ઊભી હશે એમાંથી એક વાદળી રંગની છે તો આ સમૂહમાં કેટલા ટકા કારો વાદળી રંગની છે કુલ કાર કેટલી આઠ આઠમાંથી એક કાર કેવી છે વાદળી રંગની કેવી છે મિત્રો વાદળી તો વાદળી રંગની કાર કેટલા ટકા મિત્રો ટકામાં પૂછ્યું છે તો સો એ કેટલા સો એ કેટલા સો ગુણ્યા એક છેદમાં આઠ એટલે સો ને તમે આઠ વડે ભાંગો આઠ એકા આઠ બે આઠ દુ સોળ એટલે વીસ મળે અને મિત્રો અહીંયા મિત્રો પોઈન્ટ નથી એટલે યાદ રાખજો અહીંયા પોઈન્ટ કાઢી નાખીએ ઓકે મિત્રો આવે છે આઠ એકા આઠ ભાગાકાર કરીએ મિત્રો તમે આઠ દુ સોળ અને મીંડુ વચ્ચે પોઈન્ટ મૂકી દે આઠ પંચા ચાલીસ એટલે બાર પોઈન્ટ પાંચ ટકા આપણો જવાબ બને છે મિત્રો અહીંયા આઠ કાર આપેલી છે આઠમાંથી એક જ વાદળી રંગની છે તો વાદળી રંગની કારની ટકાવારી પૂછી છે તો જવાબ આપશે આપણો બાર પોઈન્ટ પાંચ ઓકે તો એક દાખલો મિત્રો તમને સરસ રીતે આના જેવો જ દાખલો ને નવોદયમાં મિત્રો અગાઉ પૂછાય પણ આ રીતની પેટર્નના દાખલા ગયા છે એક દાખલો વાત કરીએ તમારા માટે ટકાવારી ચેપ્ટરનો દાખલો છે જાતે કરજો પ્રતિ દસ સેન્ટીમીટરની માપ પટ્ટીને માપતી વખતે દસ પોઈન્ટ બે સેન્ટીમીટર માપે સેમી માપે છે જે માં દસ સેન્ટીમીટરની મિત્રો માપટતી છે ને જેનાથી માપતી વખતે દસ પોઈન્ટ બે મપાય છે ભૂલથી મપાય છે મિત્રો આ ભૂલથી મપાય છે ઓકે તો ભૂલની ટકાવારી શોધો મિત્રો ભૂલની ટકાવારી દસ સેન્ટીમીટરની માપટ્ટીથી દસ પોઈન્ટ બે ભૂલથી મપાય છે સેમી છે મપાય છે ભૂલથી તો ભૂલની ટકાવારી શોધો મિત્રો ઝીરો પોઈન્ટ બે ટકા બે ટકા એક પોઈન્ટ બે ટકા અથવા જીરો પોઈન્ટ વીસ ટકા ઓપ્શન તમને આપી દીધા આપી દઉં છું જાતે મિત્રો આવો દાખલો કહો છો ભૂલની ટકાવારીનો દાખલો છે અને આ દાખલો ખૂબ સરસ બે વયસ્ક વ્યક્તિની અહીંયા મિત્રો વયસ્ક વયસ્ક એટલે શું મિત્રો અઢાર વર્ષથી જો મોટી ઉંમર હોય એને વયસ્ક કહેવાય છે ઓકે એ બે વ્યક્તિનો ગુણાકાર એટલે મિત્રો આ એક વ્યક્તિ છે ગુણ્યા આ બે વ્યક્તિ આ બે વ્યક્તિ આપણે સમજીએ આ બંને વ્યક્તિનો ગુણાકાર કેટલો આપ્યો તમને સાતસો તો હવે એની ઉંમરનો સરવાળો તમારે શોધવાનો છે ગુણાકાર આપી દીધો એવી કઈ બે સંખ્યા છે કે એનું ગુણાકાર સાતસો થાય ઓકે અને સરવાળો કરવાનો ઉંમરનો પાંચ વડે ભાગીએ તો પાંચ સત્તા પાંત્રીસ ત્રણ પાંચ સત્તા પાંત્રીસ હવે સાત વડે ભાગ લાવે સાત એકા અગિયાર સત્તા સિતોતેર અગિયાર એકા અગિયાર તો મિત્રો અવયવ કેટલા પડ્યા ખાસ આપણે અહીંયા નજર કરીએ અવયવ કેટલા પડે છે સાતસો સિત્તેરના અવયવ પડ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર જો અહીંયા સુધી તમને આવડી ગયું હોય તો હા પાડો મિત્રો કે હા સર અમને અહીંયા સુધી આવડી ગયું કેમ કે બે વયસ વ્યક્તિની આયુનો ગુણાકાર સાતસો સિત્તેર છે તો આપણે સાતસો સિત્તેરના અવયવ પાડ્યા આ રીતે ઓકે બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર હવે બે વ્યક્તિ કોઈ આમાંથી બે જ વ્યક્તિ આમાંથી જ કોઈ બે વ્યક્તિ છે બે વ્યક્તિની આપણને સંખ્યા મળશે જે સંખ્યા એ બે વ્યક્તિની ઉંમર ગણવાની છે તો મિત્રો પેલા પહેલો ટ્રાય અહીંયા મિત્રો ટ્રાય કરીએ બે ગુણ્યા પાંચ તો દસ તો મિત્રો અહીંયા પેલી શરત છે વયસ હોવા જોઈએ તો દસ છે એ આવે નહીં અઢારથી નાના કે એટલે બે ગુણ્યા સાત કરીએ હવે બેનો ગુણાકાર સાત સાથે કરીએ બે ગુણ્યા સાત બે સત્તા ચૌદ તો ચૌદ પણ કહેવા કહેવાય અઢારથી નાના છે તો પણ નહીં ચાલે ઓકે બેનો ગુણાકાર અહીંયા અગિયાર સાથે કરીએ બે ગુણ્યા અગિયાર અગિયાર દુ બાવીસ હા અઢાર કરતા મોટી મળે છે ઓકે હવે પાંચનો ગુણાકાર જે બે સંખ્યા વધે છે એની સાથે પેલા આનો ગુણાકાર કર્યો હવે આનો ગુણાકાર આની પાંચ સત્તા પાંત્રીસ ઓકે આ પણ કેવી છે અઢારથી મોટી તો આપણને બે સંખ્યા એવી મળે છે એક બાવીસ મળે છે બીજી સંખ્યા મળે છે મિત્રો પાંચ સત્તા પાંત્રીસ તો આ બંને સંખ્યા વયસ્ક પણ છે ઓકે હા અને આ બંનેનો સરવાળો કેટલો થાય છે મિત્રો પાંચ ને સાત સત્તાવન આપણો જવાબ આવે છે સત્તાવન જો હં સમજાઈ ગયું હોય તો આ ટોપિકને હા પાડો ને મિત્રો આના માટે તમે અમારું ખાસ પ્રકરણ ત્રણ અમારું છે બુક્સમાં એની અંદર તમને આના જેવા દાખલા તમને વધારે આપેલા છે તો ત્યાં જઈને મિત્રો બુક્સમાંથી ખાસ આવા દાખલા કરજો બે વયસ્ક વ્યક્તિનો ઉમરનો ગુણાકાર ને મિત્રો આ દાખલો મને ઘણા બધા બાળકોએ કોમેન્ટ માટે આપેલો કે દાખલો આપેલો કે આ દાખલો અમને સમજાવો તો ખાસ શેર પણ કરજો વિડીયો કેમ કે ઘણા બધા બાળકોને આવા દાખલામાં ખૂબ કન્ફ્યુઝ થાય છે કઈ રીતે કરવો કોઈ વસ્તુ આપેલી નથી ફક્ત ગુણાકાર આપી દીધો અને એના ઉપરથી આપણે સરવાળો શોધવાનો હોય ત્યારે આ એક ટ્રીક મિત્રો આ એક ટ્રીકની મદદથી આપણે દાખલો કરી શકીએ છીએ ઓકે ત્યાર પછીની વાત કરીએ તો એક સરસ દાખલો જોઈએ તો તમારા માટે એક દાખલો મિત્રો હોમવર્કમાં તમારા માટે બનશે સાતસો મિત્રો અહીંયા ખાસ યાદ રાખીએ સાતસો સિત્તેર છે એને બદલે આપણે તમને પાંચસો પચાસ બે વય વ્યક્તિની ઉંમરનો ગુણાકાર પાંચસો પચાસ હોય મિત્રો પાંચસો પચાસ તો તેની ઉંમરનો સરવાળો કેટલો મિત્રો જાતે તમારે કરવાનો રહેશે ઓપ્શન આપી દો ચાલીસ બેતાલીસ પિસ્તાલીસ સુડતાલીસ જાતે કરો મિત્રો આ દાખલો ખૂબ સરસ છે અને એના પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ આ પણ દાખલો ખૂબ સરસ છે મિત્રો જોઈએ એક ખેડૂત રાજુએ પોતાની શાકભાજીની વાડીને હરણોથી બચાવવા વર્ગાકાર જો મિત્રો શબ્દ વાપર્યો છે વર્ગાકાર ચારે કોર વાળ લગાવી હવે વર્ગાકાર એટલે એ શબ્દના આધારે આપણે રકમમાંથી મિત્રો શબ્દને પકડીને આપણે ચાલવાનું વર્ગાકાર એટલે આ રીતે ચોરસને આપણે વર્ગાકાર કહીએ છીએ ચોરસ જેની જો આની એક બાજુએ દસ મીટર લાંબી છે મિત્રો આની એક બાજુ દસ મીટર લાંબી છે તો ચારેય બાજુ મિત્રો કેટલી થાશે દસ દસ મીટર હશે ઓકે તથા બે બે મીટરના અંતરાલ પર થાંભલા લગાવ્યા મિત્રો આ એક ચોરસ આપણે વર્ગાકાર લઈએ આ એક ચોરસ આપણે મીટર વર્ગાકાર જો લેવા માટે આપણે પ્રયાસ કરીએ મિત્રો તમારા માટે દસ દસ મીટર લાંબી છે અને બે બે મીટર મિત્રો અહીંયા બે બે મીટરે આવા એક થાંભલા આપણે લગાવ્યા છે ઓકે અહીંયા 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 મિત્રો આ રીતે આપણે બે બે મીટરના અંતરે થાંભલા લગાવ્યા તો થાંભલા તો તેને કેટલા થાંભલાનો પ્રયોગ કર્યો હશે મિત્રો પ્રયોગ તો પહેલાં તો શું કરવાનું આની પરિમિતિ શું કીધું છે જે વાડી છે હરણોથી બચાવવા વર્ગાકાર વાળ લગાવી છે તો એની પરિમિતિ કેટલી થશે પરિમિતિ બરાબર મિત્રો સિમ્પલ છે કે ચાર ગુણ્યા દસ કરો એટલે ચાલીસ તમારી પરિમિતિ થઈ ગઈ મિત્રો સિમ્પલ દસ વધતા દસ દસ વધતા દસ આપણે વર્ગાકાર શબ્દ છે એટલે પરિમિતિ હવે બે બે મીટર અંતરે કેટલા એક થાંભલો લગાવવો છે તો મિત્રો ચાલીસ ભાંઘા બે મીટર કરી નાખી આ ચાલીસ મીટર મળી મિત્રો હું મેળી છે ચાલીસ મીટર હવે બે બે મીટરે બે મીટર અંતરે એક થાંભલો છે તો જવાબ આપણો ચાલીસ ભાંઘા બે એટલે વીસ થાંભલાનો તમે પ્રયોગ કર્યો હશે મિત્રો એકદમ સરસ દાખલો છે

આંક આપણે ગોતવાનો છે આઠ વત્તા સાત એટલે પાંચ એટલે પંદર સોરી આઠ વત્તા સાત એટલે પંદર નો પાતળો વધી પડી એક મિત્રો વધી એક ગઈ એટલે ત્રણ વત્તા એક ચાર મિત્રો એક છે પછી આ રીતે ટપકું છે ઓકે અને નીચે છે મિત્રો ત્રણ અને અહીંયા પાંચ અહીંયા પાંચ લેવા હોય તો આ ટપકાની બરાબર અદ્રશ્ય આંક બરાબર કેટલો હોય ત્રણ ને એક ચાર ચાર વધતા એટલે પાંચ થઈ જાય એટલે અદ્રશ્ય જે આંખ છે એના બરાબર આવા બરાબર એક હોશે ઓકે ઓકે પાંચ આવી ગયા અહીંયા પાંચ આવી ગયા ઓકે ત્યાર પછી મિત્રો અહીંયા બે છે બીજા સ્ટેપમાં બે છે અને અહીંયા આવી ચોરસમાં ટપકું છે ને નીચે એક છે અહીંયા એક તો એક બેની અંદર કેટલા એડ કરીએ તો એક આવે તો બેમાં મિત્રો આપણે નવ એડ કરીએ તો અગિયારનો એકડો થશે ને વધી પડશે મિત્રો અહીંયા એક તો મિત્રો ચોરસ બરાબર આપણે કઈ સંખ્યા ચોરસમાં ટપકા બરાબર નવ હોવી જોઈએ હવે ઓપ્શન તમે જુઓ કે ટપકું અને ગોળ હોય અંદર કાળું છે ને એક હોય તો મિત્રો અહીંયા મળે છે ને અહીંયા મળે છે ટપકા અને એકડો ક્યાં છે ગોળ અને અંદર કાળું ટપકું છે ગોળ અને કાળું ટપકું આ તો એ ઓપ્શન જવાબમાંથી નીકળી ગયું અને ડી નીકળી ગયો હવે મિત્રો ચોરસ બરાબર આ રીતે ચોરસ હોય અંદર ટપકું કાળું છે એના બરાબર નવ હોવા જોઈએ તો આ બેમાં નવ ક્યાં છે તો અહીંયા તો હવે મિત્રો ત્રીજી મિત્રો ત્રીજો સમય બગાડવો નથી આના આની કાંઈ ક્રિયા આપણે કરવી નથી આ ઓકે એના વગર આપણને જવાબ મળી જાય કારણ કે ત્રણ આવે છે તો ચાર ને એક પાંચ પાંચ ને ત્રણ આઠ એટલે અહીંયા આ બરાબર ત્રણ હશે સિમ્પલ છે આવા દાખલા મિત્રો આપણે આપણી બુક્સમાં આપેલા છે તો આવા દાખલાનો જવાબ આવશે સી ઓકે ત્યાર પછીનો સરસ દાખલો છે બસો ઇઠ્યોતેર પોઈન્ટ દસ બસો ઇઠ્યોતેર પોઈન્ટ દસ ને મિત્રો જો તેર પોઈન્ટ પાંચ વડે ભાગીએ છીએ તો જવાબ કેટલો આવે છે વીસ પોઈન્ટ છ ઓકે હવે આ જ સંખ્યાને મિત્રો દશાંશ ચિહ્ન કાઢી નાખ્યા છે બસો સત્યાવીસ હજાર આઠસો દસ કરી નાખ્યા છે હવે બે દશાંશ મિત્રો નીકળી ગયા અને અહીંયા મિત્રો જો વાત કરીએ તો તેર પોઈન્ટ પાંચને બદલે મિત્રો અહીં કેટલા કરી નાખ્યા એક પોઈન્ટ પાંત્રીસ વડે ભાગીએ તો જવાબ શું આવે સિમ્પલ મિત્રો લોજિક કાંઈ જ કરવા નથી દશાંશ ચિહ્ન હોય ને ખાસ આપણે વીસ પોઈન્ટ છ જવાબ હતો અહીંયા આવશે વીસ પોઈન્ટ છ ના એને મિત્રો કેટલા અહીંયા અહીંયા જો મિત્રો કેટલા આંકડા પછી પોઈન્ટ હતો બે તો બે મીંડા અને મિત્રો મિત્રો નીચે એક એટલે ટોટલ આપણે હજાર વડે ગુણી નાખવાના થાય હજાર વધતા એક એટલે મિત્રો છવ્વી વીસ હજાર છસો આપણો જવાબ બને છે તો આ રીતે ટ્રીકની મદદથી દાખલા કરજો તો આવા દાખલા તમને મિત્રો વધારે આવડી જશે અને અપેક્ષા જ્ઞાનકી મિત્રો આપણે વાત કરી એ મુજબ જો તમારે અમારી બુક્સ મેળવવી હોય કે બંને બુક બુક વન અને બુક ટુ બંને બુક્સ મિત્રો પાંચસો રૂપિયાની છે સાથે બસો ટેસ્ટ અમે તમને ફ્રી આપીશું અને પાંચસો વિ સાતસો વિડીયો ફ્રી આપીશું કુરિયર ચાર્જ પણ તમારી પાસે લેવામાં આવશે નહીં બધું જ ફ્રી છે અને નવોદયના મોડલ પેપર મિત્રો અમે બનાવેલા છે તો મોડલ પેપર વીસ મોડલ પેપર છે એકસો ને એંસી રૂપિયામાં એમાં મિત્રો આપણે કુરિયર ચાર્જ લઈએ છીએ એકસો સાહીઠ રૂપિયાની એમ છે જો મેળવવા હોય તો લઈ લેજો ખાસ અને આવી રીતે જ મિત્રો ખાસ નવોદય અમારું એક જ ધ્યેય છે કે આપ નવોદયમાં સિલેક્ટ થાવ અમારું એક જ ધ્યેય છે આપ નવોદયમાં સિલેક્ટ થાવ મેરિટમાં આવો અને ખાસ કરીને તમારા માતા પિતાના સપના પૂર્ણ કરો માટે કોઈ પણ જાતની આપણે કચાશ રાખવી નથી હા મિત્રો ઘણા બાળકો આકૃતિની વાત કરે છે કાગળ કટિંગ્સ તો કાગળ કટિંગના એક વિડીયો મિત્રો આપણે હજુ એક લઈને આવી જઈશું

ખાસ તમે ન વસાવી હોય તો બુક લઈ લ્યો જ મિત્રો ટેસ્ટ આપે છે અને સાતસો વિડીયો મિત્રો આ બધું કલેક્શન કરો તો એક રૂપિયાની પણ આપણને બુક ન પડે એટલી એક ટેસ્ટની કિંમત અને વિડીયોની કિંમત મિત્રો એક રૂપિયો પણ નથી એક રૂપિયા કરતાં પણ ઓછી કિંમત મિત્રો વિડીયોની વાત કરીએ તો સાતસો ને મિત્રો એક રૂપ એક વિડીયોના એક રૂપિયો કરે તો સાતસો રૂપિયા થાય તો મિત્રો સાતસો રૂપિયા થાય અને એક બુક એક ટેસ્ટના મિત્રો એક રૂપિયા કરે તો બસો રૂપિયા બસો રૂપિયાની ટેસ્ટ થાય સાતસો રૂપિયાના વિડીયો થાય તો નવસો રૂપિયા તો આ બધું અલગ સાહિત્ય છે ને તમને બધું જ વસ્તુ અમે આપીએ છીએ પાંચસો રૂપિયામાં તો મેળવી લેજો વિડીયોને લાઈક કરો મિત્રો શેર કરો અને આપના આજુબાજુના મિત્રો સુધી ખાસ પહોંચાડજો અને વધારે તમારે સાહિત્ય મેળવવું હોય તો નવોદય ટેલિગ્રામ ચેનલ આપણી નવોદય જીતુ સર મિત્રો અહીંયા લખેલું છે નવોદય જીતુ સર સર્ચ કરજો અને અમારો આ કોન્ટેક નંબર છે ખાસ મેસેજ કરજો કાંઈક પણ જરૂર પડે એક્ઝામ પહેલાં શક્ય હશે એટલા બધા જ તમને મહાવરા અમારે કરાવી દેવા છે કે અહીંયા સુધી રાખીએ છીએ ફરી મળીએ જય દ્વારકાધીશ જય હિન્દ જય ભારત